મહેસાણા ઊંઝા કડી બેચરાજી બેઠક માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઊંઝા વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। વડનગરના સ્થાનિક કાર્યકરો પણ મેદાનમાં છે। ઊંઝા વિધાનસભામાં સમાવિષ્ટ છે વડનગર, બે મહિલા સહિત 14 કરતા વધુ લોકોએ દાવેદારી કરી છે। એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે પણ દાવેદારી કરી છે। આ સાથે એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે પણ દાવેદારી નોંધાવી છે। મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિ પટેલે પણ દાવેદારી કરી છે। આ સિવાય મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પટેલે પણ દાવેદારી કરી છે। તો એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે પણ દાવેદારી કરી છે। આ સિવાય મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિ પટેલે પણ દાવેદારી નોંધાવી છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પટેલે પણ દાવેદારી કરી છે। બે મહિલા સહિત 14 કરતાં વધુ લોકોએ દાવેદારી કરી છે। તો મહેસાણા ઊંઝા કડી બેચરાજી બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ઊંઝા વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને તમામ જે પીએમસીના સભ્યો છે તે દાવેદારી નોંધાવી રહ્યા છે। વડનગરના સ્થાનિક કાર્યકરો પણ મેદાનમાં છે। 4 બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઊંઝા વિધાનસભામાં સમાવિષ્ટ છે વડનગર। સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતો આપી રહ્યા છે। મનીષ, શું વિગતો? મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા 2 દિવસથી ચાલી રહી છે। મારી પાછળ જોઈ શકો છો કે મહેસાણા શહેરમાં ભાજપ કાર્યાલય પર જે દાવેદારો છે એની ભીડ ઉમટી ચૂકી છે। ગતરોજ વિસનગર, વિજાપુર અને ખેરાલુ બેઠકની જે સેન્સ લેવામાં આવી હતી, તો આજે મહેસાણા ઊંઝા કડી બેચરાજી 4 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેમાં ઊંઝા વિધાનસભા બેઠક માટે કહી શકાય કે રાફડો ફાટ્યો છે, જેમાં ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, વિષ્ણુભાઈ પટેલ જેઓ એપીએમસીના પૂર્વ સેક્રેટરી છે, ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન હરિભાઈ જે ચેરમેન જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન છે, ઉપરાંત કેશુભાઈ પટેલ જે ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે, આ તમામ લોકોએ ઊંઝા બેઠક માટે દાવેદારી કરી છે। ઉલ્લેખનીય છે કે આજે મહેસાણા બેઠક કે જ્યાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાલમાં ધારાસભ્ય છે, આ બેઠક પર કોણ દાવેદારી કરે છે એ જોવાનું રહ્યું। તો ઊંઝા બેઠક પર કે જ્યાં સ્વર્ગીય ડૉક્ટર આશાબેન પટેલ ચૂંટણી લડ્યા હતા, જેમની હવે જ્યાં લગભગ દિનેશભાઈ પટેલ મહત્વની દાવેદારી ગણી શકાય છે, કહી શકાય છે, તો બહુધરાજીમાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે, તો જ્યાં રજનીભાઈ પટેલ કે જેઓ પ્રદેશ મહામંત્રી છે તેઓ પણ દાવેદારી કરી શકે છે। જે આજે સમગ્ર દિવસ દરમિયાન કયા કયા દાવેદારો આવે છે એ જોવું રહ્યું। હાલમાં વહેલી સવારથી ઊંઝાના જે દાવેદારો છે એઓએ મુખ્યત્વે દાવેદારી નોંધાવવા માટે આજે સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ। તો જે રીતે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મહેસાણામાં પણ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઊંઝા વિધાનસભામાં સમાવિષ્ટ છે વડનગર, બે મહિલા સહિત 14 કરતાં વધુ લોકોએ દાવેદારી કરી છે।